કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખીશું એકસો એંસી ડિગ્રીને પાય રેડિયન તરીકે શા માટે ઓળખવામાં આવે છે ઓકે વન એટી ડિગ્રી ઇક્વલ ટુ પાય રેડિયન આવું આપણે લખતા હોઈએ છીએ બરાબર ને બાળકો મારે તમને એ શીખવવું છે કે આવું શા માટે બરાબર તો થોડુંક બેઝિક પદાર્થો આપણને આવડવું જોઈએ કે કોણ ખરેખર તો સમતલ કોણ જો સરખી રીતે જાણતા હોય તો હે ને સમતલ કોણ શું છે એને પહેલા આપણે સમજીએ ધ્યાનથી જોજો ઓકે આ એક શખ્સ બેટા હવે સમજો આ રેખા આ રેખા ઓપી એણે અક્ષની સાથે આ જે ખૂણો તૈયાર કર્યો છે અને ખૂણો એને આપણે ઠીટા કહીએ બરાબર છે આ ખૂણો ઠીટા અચ્છા હવે ઠીટાનું તમને છે ને ખાલી સૂત્ર આવડવું જોઈએ કે ઠીટા બરાબર ઠીટા એ આંતરેલી ચાપ ભાગ્યા ત્રિજ્યા આ બહુ અગત્યનું પરિણામ બેટાને પહેલાં તો યાદ રાખો કે ખૂણો બરાબર ચાંપ ભાગ્યા ત્રી છે ચાંપ દાખલા તરીકે અહીંયા હું લખો પીડેસ આ જે બિંદુ છે ને પીડેસ કહી આ બિંદુ પી તો આ પીથી પીડેશ આ ખૂણાએ અંતરેલી ચાપ થઈ ઓથી પી આ અથવા ઓથી પીડેશ ને એ આપણા વર્તુળની ત્રી એટલે ઠીટા બરાબર ફિહ આપણા કેસમાં ચાપ પી પીવાઈડેડ બાય ત્રીજા આર તો પરંતુ આ સૂત્ર આપણને આવડવું જોઈએ હવે આનો એસાય એકમ બાળકો ખબર પડતી હોય તો એનો એસાય એકમ છે રેડિયન રેડિયન ઓકે હે ને હવે એક તમે વસ્તુ સમજો જો ચાપ અને ત્રિજ્યાના મૂલ્યો સરખા હોય તો સરખા હોય તો તમે સમજો છો આ ચાંપ અને ત્રિજ્યા જો સરખા હોય તો ઠીટાની વેલ્યુ એક રેડિયન થઈ જાય હે ને એટલે હું તમને બચ્ચો આવું શીખવા માગું છું સાંભળો આ જેટલી ત્રિજ્યા છે ને એટલી ચાપ બનવી જોઈએ ઓકે આ જે ચાપ છે ને આ ચાપ આ ચાપ એ ચાપનું મૂલ્ય પણ ત્રિજ્યા જેટલું જ હોવું જોઈએ તો આવા કેસમાં આ જે અહીંયા ખૂણો બને છે એ ખૂણો એક રેડિયન થયો આટલી વસ્તુ તો પહેલાં એકદમ ક્લિયર કરી નાખો બરાબર છે ઓકે હવે જ દેશો હવે આ જે આર છે ને આ જે ચાપ છે તમારી બેટા એ ચાપ જે તમે ત્રીજા જે લીધી છે ને એ ચાપ જેટલું માપ કાઢો ધ્યાનથી ઓકે આ છે ને આ જે તમારું અંતર છે એ અંતર કેટલું છે એ જે ચાપ છે એ કેટલી છે બેટા ત્રીજા જેટલી છે બરાબર હવે એને પરિઘની ઉપર એને મૂકતા ચાપો બરાબર એટલે કંઈક આ રીતે સાંભળશો આ એક બે ત્રણ ચાર પાંચ બરાબર છ સાંભળો આ એક આર હે ને આ બે વખત એ જોડા આ બે વખત આ ત્રણ ચાર પાંચ છ ઓકે એટલે આ બધા અંતર આર 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 અને છે ને બેટા આટલું બીજું વધશે આ જે વધે છે ને એ થશે પોઈન્ટ અઠ્યાવીસ આર બરાબર આ તમે છે ને તમારી રીતે ડિવાઇડરનો ઉપયોગ કરીને હું દાખલ તરીકે તમારી જે આજે ત્રિજ્યા છે ત્રીજા ચોક્કસ તમે દસ સેન્ટીમીટર લઈ લો અને તમારી જે ચાપ છે એ ચાપ પણ દસ સેન્ટીમીટર રાખો એવું એક મોટું મસ્ત વર્તુળ બનાવો અથવા પાંચ સેન્ટીમીટર રાખો આ જે છે એ પાંચ સેન્ટીમીટર રાખો એટલે તમારી જે ચાપ છે એ ચાપ પણ પાંચ સેન્ટીમીટર હોવી જોઈએ એટલે પાંચ સેન્ટીમીટર ત્રીજાનું એક વર્તુળ તૈયાર કરો અને વર્તુળની ઉપર આજે તમારી જે ચાપ છે ને બેટા ચાપ એ ચાપ પાંચ સેન્ટીમીટર રાખો અને એ પાંચ સેન્ટીમીટરનો માપ લઈને આ પરીઘને તમે વિભાજિત કરો તો એ કમ્પ્લીટ આ રીતે દીકરા વિભાજીત થશે પરીખ એક આખું પરીઘ એટલે છ આર જેટલું અંતર વધતા બીજું પોઈન્ટ અઠ્યાવીસ આર એ રીતે આવશે એક પરિખ બરાબર ઓકે અચ્છા એટલો મતલબ થયો કે છ પોઈન્ટ અઠ્યાવીસ આર એક પરીખ જેટલું અંતર થયું બરાબર હવે દીકરી એક કામ કરીએ ને હું પાય વડે અને ગુણી નાખું પાય છ પોઈન્ટ અઠ્યાવીસ આર અને પાય વડે ગુણી અને બેટા પાયની કિંમત વડે આપણે એને ભાગી નાખીએ એટલે હું તમને શું કહું છું પાય વડે ગુણ અને પાઈના મૂલ્ય વડે ભાગી વાત તો એકને એક જ છે પાઈની કિંમત તમને ખબર હોય છે એ ત્રણ પોઈન્ટ ચૌદ જ છે ક્યાં મોટી વાત છે ઓકે તો જેટલા વડે ગુણ એટલા વડે ભાઈ ગયા એટલે એને કે ફરક ના પડવો જોઈએ અચ્છા હવે આ ત્રણ પોઈન્ટ ચૌદ અને આ છ પોઈન્ટ અઠાવીસ એટલે બે વડે બે વડે નીકળી જશે એટલે ટુ પાય આર ઓકે તો તમને ખબર પડી ગઈ હશે કે એક પરીખ બરાબર ટુ પાય આર થાય બરાબર એક પરીખનું અંતર ટુ પાય આર થાય બરાબર આ બી કદાચ તમે લોકોએ મોઢે ઘરેલું હશે ભાઈ કે તમને કદાચ ખબર નહીં હશે ખબર હોય તો બહુ સર તો એક પરિઘ એ એટલે ટુ પાય આર જેટલું અંતર થાય હવે આપણે આપણી મુદ્દાની વાત ઉપર આવી જોઈએ આપણે આપણા મુદ્દાની વાત ઉપર આવી જોઈએ જેના ધ્યાનથી સાંભળજો ફરીથી જો બેટા આ ત્રિજ્યા આપણે ચાપ ત્રિજ્યા જેટલી જ તો લીધી હતી આ જે ચાપ છે આ ચાપ એ આપણે ત્રીજા જેટલી જ તો લીધી હતી ઓકે અચ્છા તો આ ખૂણો કેટલો થતો હતો સર આ ખૂણો થતો હતો એક રીટલે બરાબર તો આવી તો આપણી પાસે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ જોજો બે ત્રણ ચાર પાંચ છ છ ભાગ થયા બરાબર અવે ધ્યાનથી સાંભળજો જોઈજ બેટા ઓકે તો જો આ જે ખૂણો છે આ ખૂણો એક રેડિયન બરાબર આ બીજો ફરીથી એક રેડિયન આ ખૂણો ફરીથી એક રેડિયન બેટા આ ખૂણો ફરીથી એક રેડિયન આ ખૂણો ફરીથી એક રેડિયન આ ખૂણો એક રેડિયન અને આજે વધ્યું આ ખૂણો કેટલો હશે તો સમજી ગયા હશો આજે ચાંપ છે ને બેટા ચાંપ એ પોઈન્ટ અઠ્યાવીસ આરની છે અને આજે ત્રીજા છે એ તો આપણને ખબર જ છે આર છે તો આજે ખૂણો છે આ ખૂણો સમજાય ખૂણો કેટલો હોવો જોઈએ તો બેટા ખૂણો બરાબર ચા ચાંપ છે પોઈન્ટ અઠ્યાવીસ આરની ડિવાઈડ બાય ત્રીજા આ આ કેન્સર એટલે ઠીટા તમારો પોઈન્ટ અઠ્યાવીસ રેડિયન થયો બરાબર કદાચ આ બાજુ નહીં દેખાતું હશે હું સામે લખું છું અહીંયા લખું છું જોશો એટલે આ જે ખૂણો છે આ ખૂણો ઠીટા વન કહું તો એ ઠીટા વન જે ખૂણો છે દીકરા એ કેટલો થયો એ ખૂણો આપણે લખીએ છીએ ને ખૂણો બરાબર સોરી ખૂણો બરાબર ચાપ ચાંપ ભાગ્યા ત્રિજ્યા તો દીકરા ચાપ કેટલી છે ચાપ પોઈન્ટ અઠ્યાવીસ આર અને ત્રીજા આર એટલે ઠીટા વન કે જેમ નાનો ખૂણો છે એ પોઈન્ટ અઠ્યાવીસ રેડિયન થાય બરાબર હવે આખો કમ્પ્લીટ આપણે વર્તુળ લઈએ બેટા કમ્પ્લીટ વર્તુળ તો ત્રણસો સાહીઠ ડિગ્રી થાય અને એ ત્રણસો સાહીઠ ડિગ્રીના રેડિયન કરીએ તો ટોટલ જરા ગણજો અહીંયાથી આ એક રેડિયન બે ત્રણ ચાર પાંચ છ અને ત્યાર પછી આ ઠીટા વન તો ત્રણસો સાહીઠ ડિગ્રી બરાબર છ રેડિયન આખા છે ચાલો એ તો હું લખી નાખું છ રેડિયન આખા વધતા પોઈન્ટ રેડિયન એટલે ટોટલ થયા છ રેડિયન અને પેલી જૂની જાણીતી વાત પોઈન્ટ છવ્વીસ છ પોઈન્ટ એને પાય વડે ગુણો અને પાયની કિંમત વડે એને ભાગી નાખો એટલે આ કેન્સલ થઈ ગયું ઉપર ટુ તમને ખબર પડી ગઈ થ્રી સિક્સટી ડિગ્રી બરાબર ટુ પાય રેડિયન બરાબર અથવા અને લખી શકાય એકસો એંસી ડિગ્રી બરાબર પાય રેડિયન ડન ખબર પડી ગઈ બરાબર એટલે ફિલહાલ અહીંયા આપણે સાબિત કર્યું કે એક પરીખનું અંતર થાય ટુ પાય આર અને પ્લસ બીજું પણ આપણે સાબિત કર્યું કે એકસો એંસી ડિગ્રી બરાબર પાય રેડિયા ઓકે આઈ હોપ કે તમને મજા આવી